देशभरना सरकारी बैंक कर्मचारीओ बे दिवसनी हड़तालनुं आह्वान कर्युं छे त्यारे रविवारे साप्ताहिक रजाने कारणे बैंको त्रण दिवस बंद रहेशे। सरकारना प्राइवेटाइजेशनने लईने चाली रहेली तैयारीओनो विरोध करवा यूएफबीयूए हड़तालनुं एलान कर्युं छे। देशना 9 लाख बैंक कर्मचारीओ आ हड़तालमां जोड़ाशे। દેશમાં યુવતીઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવાના પ્રસ્તાવ પાસ કરાયો છે। કેબિનેટમાં આ અંગે મંજૂરી આપી દેવામાં આવી છે, એટલે કે છોકરી 21 વર્ષની ન થાય ત્યાં સુધી તેના લગ્ન ન કરાવી શકાય। બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં યુવતીઓના લગ્નની લઘુત્તમ ઉંમર વધારવા સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી છે। સોશિયલ મીડિયા કંપનીઓ પર નકલ કરવા માટે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર સંસદીય સમિતિએ રિપોર્ટ માંગ્યો। કહ્યું કે સોશિયલ મીડિયા કંપનીઓ દેશમાં જ્યાં સુધી ઓફિસ ન ખોલે ત્યાં સુધી દેશમાં કંપનીઓને ઓપરેટ કરવાની પરવાનગી ન અપાય। કુનૂર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના અંતિમ સંસ્કાર ભોપાલ ખાતે સંપૂર્ણ રાજકીય સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે। મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે અમર શહીદના પરિવારને 1 કરોડ રૂપિયાની સન્માન વિધિ ભેટ કરાશે। આર્મી ચીફ જનરલ એમએમ નરવણે ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે। તેમણે દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ આ દરમિયાન બુધવારે તેમને સીઓએસસીનું પદ સોંપવામાં આવ્યું। બહુચર્ચિત શીના બોરા મર્ડર કેસમાં નવો વળાંક। ઇન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈને પત્ર લખીને દાવો કર્યો, કહ્યું કે શીના બોરા જીવિત છે અને તે કાશ્મીરમાં છે। એપ્રિલ 2012માં 24 વર્ષીય શીના બોરાની હત્યા થઈ હતી। મર્ડર કેસની મુખ્ય આરોપી ઇન્દ્રાણી મુખર્જી વર્ષ 2015થી મુંબઈની બાઇકુલા જેલમાં બંધ છે।